गुड मॉर्निंग बाळको, आज આપણો વિષય છે ગણિત। તો ગણિતમાં 1 થી 50 ની ખાનાપૂર્તિ કરો। તો આપણે 1 થી 50 ખાનાપૂર્તિ અહીંયા કરવાની છે, એટલે 1 થી 50 એકડા લખવાના છે। જો 1 થી 10 આ રીતે આપ્યા જ છે, એ જ રીતે 11 થી 50 સુધી આપણે લખવાના છે। તો ભૂલતા જણ એકડ બગડ 12, એકડ બગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15, એકડ છગડ 16, એકડ 17, એકડ 18, એકડ 19, બગડ ને મીંડે 20, બગડ એકડ 21, બે બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાછળ 25, બગડ છગડ 26, બગડ 17 27, બગડ 18 28, બગડ 19 29, તગડે ને મીંડે 30। એ જ રીતે આપણે તગડ બગડ 32, બે તગડા 33, તગડ ચગડ 34, તગડ પાછળ 35, તગડ છગડ 36, તગડ 17 37, તગડ 18 38, તગડ 19 49, ચોગડે ને મીંડે 40। એ જ રીતે હવે ચગડ બગડ 42, ચોગડ તગડ 43, બે ચોગડા 44, ચોગડ પાછળ 45, ચોગડ છગડ 46, ચોગડ 17 47, ચોગડ 18 ચોગડ 19 49, પાછળ ને મીંડે 50। એ જ રીતે તમારે 51 થી 100 ની ખાનાપૂર્તિ અહીંયા કરવાની છે, એ ઘરેથી કરી નાખજો। હવે આપણે ઊંધા અંક લખો। તો 41 થી 50ના ઊંધા અંક લખવાના છે આ રીતે। તો ચોગડ એકડ 41, ચોગડ બગડ 42, ચોગડ તગડ 43, બે ચોગડા 44, ચોગડ પાછળ 45, ચોગડ છગડ 46, ચોગડ 17 47, ચોગડ 18 48, ચોગડ 19 49, પાછળ ને મીંડે 50। એ જ રીતે પાછળ એકડ 51, પાછળ બગડ 52, પાછળ તગડ 53, પાછળ ચોગડ 54, બે પાછળા 55, પાછળ છગડ 56, પાછળ 17 57, પાછળ 18 58, પાછળ 90 59, છગડે ને મીંડે 60। એવી જ રીતે બાજુમાં ફરીથી ઊંધા એકડા 51 થી 60ના લખવાના છે। એવી જ રીતે છગડ એકડ 61 થી 67ને મીંડે 70 સુધી લખવાનું છે। છગડ એકડ 61, છગડ બગડ 62, છગડ તગડ 23, છગડ ચગડ 64, છગડ પાછળ 65, બે છગડા 66, છગડ 17 67, છગડ 18 68, છગડ 90 69, સાગડે ને મીંડે 70। એ જ રીતે આપણે પાછા બાજુમાં 61 થી 70ના અંક લખતા જવાના છે। એવી જ રીતે અહીંયા આપ્યું છે, ઊંધા અંક લખો 61 થી 70ના, 71 થી 80 ને 81 થી 90ના, એ તમારે ઘરેથી લખવાના છે। હવે આપણે જોશું બાદબાકી કરો। તો કેટલા તરબૂચ આપ્યા છે, 6, 6માંથી 1 જાય તો 1 2 3 4 5, 5 વધ્યા તો અહીંયા કેટલા 5। 3 સીતાફળ આપ્યા છે, 3માંથી 3 સીતાફળ ખાઈ જાય તો કેટલા બચે 0। 4 કેરી આપે છે, 4માંથી 1 2 ને 3 ચાલી જાય તો કેટલી બચે 1। એ જ રીતે આ અનાનસ 8 આપ્યા છે, 8માંથી 2 ચાલ્યા જાય તો કેટલા બચે 6। એ જ રીતે તમારે અહીંયા બાદબાકી ઘરેથી કરવાની છે। હવે આપણે જોઈશું સરવાળો કરતા કરો। તો આ કેટલા આપ્યા છે, 6, તો અહીંયા કેટલા મીંડા કરવાના, 1 2 3 4 5 6, નીચે 3, 1 2 ને 3, હવે ગણવાના 6 7 8 9, તો 9 વડે 9, હવે આ કેટલા મીંડા આપ્યા છે, 4, તો 1 2 3 4, નીચે 2, 1 2, હવે ગણવાના 1 2 3 4 5 6, 6 વડે 6, એ જ રીતે અહીંયા 3 મીંડા આપ્યા છે, તો 3 કરવાના, અહીંયા 5 આપ્યા છે તો 5 કરવાના, પછી બધા મીંડા ગણવાના,
पांच छ सात ने आठ, तो आठ अड़े आठ हवे बाद बाकी करो। त्रण मधुमक्खी माथी एक मधुमक्खी चाली जाए तो बे मधुमक्खी बचे। पांच गाड़ी माथी चार गाड़ी आपणे काढ़ी नाखीए तो एक गाड़ी बचे। एज रीते छ झेरी माथी त्रण झेरी काढ़ी नाखीए तो त्रण ज झेरी बचे। सात किटी माथी बे किटी काढ़ी नाखे तो कितना किटी बचे? एक ने बे काढ़े तो एक बे तो चार पांच। आज रीते तमारे करवानुं छे। तो चलो बाळको, फरी मळीशुं। टाटा, बाय बाय।